સરકારે ખેડૂતો માટે પાક વીમો મરજિયાત કર્યો છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર રાહત પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપે કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે અને ખેડૂતોને ફાયદા ગણાવ્યા છે. જો કે બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અત્યાર સુધી વીમા કંપનીઓએ ખેડૂતોને લૂંટ્યા છે. પાક નુકસાનીનું વળતર હજી સુધી ખેડૂતોને મળ્યું નથી. ખૂબ મોટો નિર્ણય, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો જેની ઈચ્છા હતી, જેની માંગણી હતી કે પાક વીમો એ મરજિયાત થાય, એ પાક ધિરાણ વીમો એ મરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે આજે નિર્ણય લીધો છે. આદરણીય નરેન્દ્રભાઈ, કૃષિમંત્રી તોમરજી, રાજ્યમંત્રી આદરણીય રૂપાલાજી વગેરેને ખેડૂતો વતી અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર 4 વર્ષ પછી એમને સદબુદ્ધિ સૂજી અને સમગ્ર દેશમાં ખેડૂતોમાં આક્રોશ જોઈને ના છૂટકે તેમને ખાનગી વીમા કંપનીઓને જે 4-4 વર્ષ સુધી લૂંટવાના પરવાના આપ્યા હતા તેમાં મરજિયાત પણ દાખલ કર્યું છે. પણ હું આપના માધ્યમથી સીધી માંગ કરું છું કે 1986ની તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ દેશના ખેડૂતોના હિત માટે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા જે વીમા યોજના દાખલ કરી હતી તે જ યોજના ખેડૂતોના હિતમાં છે. 4-4 વર્ષ સુધી લૂંટ ચલાવનાર વીમા કંપનીઓ પાસેથી વીમાના વળતર પેટે ખેડૂતોને ન્યાય અપાવે તો જ મને એમ લાગે છે કે એ ખેડૂતો માટે સાચું બની શકશે.